સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે એક મત ગ્રુપ દ્વારા બ્લડ કેમ્પ સાથે ફ્રી નિદાન કેમ્પ સહિતના આયોજન કરાયા હતા. આ કાર્યક્રમમાં આયોજન ગાયત્રી સોસાયટી 2 ખાતે આવેલ ગાયત્રી વાડીમાં રાખવામાં આવ્યું હતું. જે કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરવાની સાથે ફ્રી નિદાન કેમ્પનો લાભ લીધો હતો. આજે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ છે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે છેલ્લા 4 વર્ષથી સમાજસેવાના કામ સાથે સંકળાયેલા એકમત ગ્રુપ દ્વારા યુવાઓમાં જાગૃતિ આવે તે હેતુ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બ્લડ કેમ્પ સાથે આઈ ચેકઅપ અને બોડી ચેકઅપ પણ કરવામાં આવ્યો હતો. ગાયત્રી વાડી ખાતે યોજાયેલા બ્લડ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ હાલમાં તહેવારોની જે રીતે રક્તની અછત ઊભી થઈ રહી છે તે અછતે પહોંચી વળવાની સાથે અંગે વધુ માહિતી એકમત ગ્રુપના સંચાલક અનુપસિંહ દરબારે આપી હતી. અનુપસિંહ દરબાર, આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે આપણે યુવાનોમાં જાગૃતિ આવે અને એમના જેવું પુરુષત્વ ઉત્પન્ન થાય અને સેવાના કાર્યો કરે એના માટે આપણે આજે મેડિકલ કેમ્પ રાખ્યો છે, બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે, આઈ ચેકઅપ અને ફ્રી ચશ્મા વિતરણનો કેમ્પ રાખ્યો છે આજે આપણે, જેના લીધે લોકોને જે નીડી પર્સન છે એને આજે સેવાનો લાભ મળી શકે. અમે 5-6 વર્ષથી આ પ્રમાણેનું આયોજન કરીએ જ છીએ અને તહેવારોમાં ખાસ કરીને જ્યારે કેમ્પોનું આયોજન ઓછું થાય છે, બ્લડ કેમ્પોનું જ્યાં બ્લડની અછત સર્જાય છે બ્લડ બેંકમાં, એને પૂરી કરવા અમે અને ઉત્સાહ જાગે યુવાનોમાં એના માટે આજે કરીએ છીએ. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસની દેશભરમાં ઉજવણી કરાઈ છે, જેને લઈને સુરતમાં રક્તદાન કેમ્પ સાથે ફ્રી નિદાન કેમ્પ યોજાતા અનેકને કેમ્પમાં ભાગ લીધો છે. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.